ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટેટનું બીજા નંબરનું ચેપ્ટર સહસંબંધાંક જોવાનું છે આજે. એના પણ કુલ 12 માર્ક્સ છે અને 2 માર્કની થિયરી આપણે સાઈડમાં રાખીશું. અત્યારે આપણે 10 માર્કના દાખલા શીખીશું. તેમાં સૌથી પહેલી રીત છે, અવલોકનની કિંમત નાની હોય ત્યારે સહસંબંધાંક કઈ રીતે શોધવો. તો એ તમે જોઈ શકો છો કે એક્સ અને વાયના જે મૂલ્યો આપેલા છે એ કેવા છે, નાના છે, બરાબર. તો અવલોકનોની કિંમત નાની હોય તો તમારે સૌથી પહેલા શું કરવાનું, એક્સ નું ખાનું બનાવ્યું એનો સરવાળો, વાય નું ખાનું બનાવ્યું એનો સરવાળો, બરાબર. આ બે ખાના તો રકમ આપેલા. હવેથી આપણું કામ શરૂ થાય છે એક્સ નો અને વાય નો ગુણાકાર. તો 1 2 2 2 4 8 3 3 9 આ બધું નથી કહેતો, વિડીયો ખોટો લાંબો થશે, બરાબર. એક્સ વાય નું ખાનું શોધ્યું, હવે એક્સ વર્ગ, આનો વર્ગ કરવાનો. 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 5 નો વર્ગ 25 5 નો વર્ગ 25 એવી રીતે. બીજી રીતે વાય વર્ગ એટલે આ રીવર 2 નો વર્ગ 4 4 નો વર્ગ 16 3 નો વર્ગ 9 5 નો વર્ગ 25 6 નો વર્ગ 36, બરાબર. અને એ જે કર્યું એ બધાના અહીંયા તમારે શું કરી નાખવાના, સરવાળા કરી નાખવાના એ ખાનાના, બરાબર. ઓકે, હવે મેઇન વસ્તુ છે સૂત્ર. તો ધ્યાન રાખજો, અવલોકનની કિંમત નાની હોય અને સહસંબંધાંક શોધવાનું કે તો શું સૂત્ર છે, n સિગ્મા xy માઇનસ સિગ્મા x સિગ્મા y છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા x વર્ગ માઇનસ સિગ્મા x નો વર્ગ અને ફરીથી વર્ગમૂળમાં n સિગ્મા y વર્ગ માઇનસ સિગ્મા y નો કૌંસ બરાબર. ધ્યાન રાખજો, સ્ટેટ શીખવા તો સૂત્ર બહુ જ જરૂરી છે. એવું લાગે તો 10 10 વખત સૂત્ર લખી નાખવાનો. મેં પોતે પણ લખેલા છે, હું જ્યારે ભણતો હતો મને નહોતું યાદ રહેતું ત્યારે. હવે કશું નહીં, આમાં કિંમત તો મૂકવાની છે n. તો તમે જોઈ શકશો કે કેટલા અવલોકનો આપેલા છે આપણને, 10. સિગ્મા એક્સ વાય, તો સિગ્મા એક્સ વાય નો સરવાળો જુઓ 402. પછી સિગ્મા એક્સ, તો કેટલા આપેલા છે 55. સિગ્મા વાય, તો કેટલા લખી નાખશો આપણે 61. પછી વળી પાછું વર્ગમૂળમાં n એટલે 10. સિગ્મા એક્સ વર્ગ, સિગ્મા એક્સ વર્ગ એટલે કેટલા લેવાના, 377 માઇનસ સિગ્મા એક્સ નો કૌંસ બરાબર. તો ધ્યાન રાખજો, અહીંયા તમારે સિગ્મા એક્સ એટલે કયા લેવાના, 55 અને એનો વર્ગ કરવાનો, બરાબર, ગુણ્યા 10. પછી સિગ્મા વાય વર્ગ, તો કેટલા છે, 435 લખી નાખવાના. અને સિગ્મા વાય નો કૌંસ બરાબર એટલે સિગ્મા વાય કેટલા લેવાના, આ લઈ લેવાના 61. અને ના ખબર પડે તો અહીંથી લઈ લેવાના, 55 અહીંથી લઈ લેવાના અને 61 આ લઈ લેવાના. હવે 402 × 10 એટલે 4020, 55 × 61 એટલે 33 55, અહીંયા 377 × 10 કરશો એટલે 37.5 70 આવશે. 55 નો વર્ગ ખબર છે ને, 55 × 55 કેટલા આવશે, 3025. આનો અનુસાથી ગુણાકાર કરશો અને 61 નો વર્ગ એટલે 61 × 61. હવે આમાંથી આ બાદ કરશો કેટલા આવશે, 665. આની બાદ બાકી કરશો તો 745. આની બાદ બાકી કરશો તો 629. હવે આનો નાનો પહેલા ગુણાકાર કરી નાખી તો કેટલો આવશે, 468605. આને કઈ નહીં કરવાનું, એમને એમ રાખવાનું, આનો નાનો ગુણાકાર અને એનું શું કાઢી નાખવાનું, વર્ગમૂળ. કેટલું આવશે, 684.55. અને 665 ને આના વડે ભાગશું એટલે આપણો ફાઇનલ આન્સર આવી જશે 0.57. ઓકે, તો 3-4 વખત તમે વિડીયો જોશો એ બરાબર રીતે તમારા મગજમાં બેસી જશે. પછી હું દાખલા આપું આ રીતે તમે ઘણી બતાવું છું. ઓકે.